પાણી ન ઉતરે ત્યાં સુધી સિટી બસો બંધ પાણી ઓછા થયા પછી શરૂ કરાશે સિટી બસ તો સિટી બસ બંધ થતા મુસાફરોની હાલાકી પણ વધી ગઈ છે તો મહત્વનું છે કે રાવપુરા દાંડિયા બજારમાં પાણી ભરાયા છે વડોદરાની સ્થિતિ બગડી રહી છે અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી એટલું જ નહીં પરંતુ સિટી બસ પણ બંધ કરવાની ફરજ પડી છે કાલા ઘોડા પાસે વિશ્વામિત્રીની સપાટી પણ વધી ગઈ છે જેના કારણે ચિંતા છે તે પણ વધી છે પાંચ ઇંચ વરસાદથી વડોદરા ફરી જળબંબાકાર થયું છે તો વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગત રોજ વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજને સપાટીમાં સતત વધારો નોંધાયો હતો સાથે જ આજવા સરોવરમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે ત્યારે વડોદરા શહેરવાસીઓમાં ફરી એકવાર ચિંતા વડોદરા રેલવે સ્ટેશનથી અલકાપુરી વિસ્તારને જોડતું ઘરનાળુ વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે ગરનાળામાં પાણી ભરાઈ જતાં સાવચેતીના ભાગરૂપે ગરનાળાને બંધ કરાયું છે આજવા સરોવરમાં સતત પાણીની આવક થઈ રહી છે વરસાદના પગલે વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજનું જળસપાટીમાં પણ વધારો નોંધાયો છે હાલમાં વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજની જળસપાટી ઓગણીસ પોઈન્ટ અઠાવન ફૂટે પહોંચી છે તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમમાં પાણીની આવક વધી છે નર્મદા ડેમની સપાટીમાં આઠ કલાકમાં નવ સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ પંચાવન મીટર પર પહોંચી છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે નર્મદા ડેમની જેની મહત્તમ સપાટી પર પહોંચવા માત્ર તેર સેન્ટીમીટર બાકી છે નર્મદા ડેમના ઉપરવાસમાંથી બાણું હજાર છસો અડતાળીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે જેની સામે નર્મદા નદીમાં કુલ સાહીઠ હજાર પાંચસો સાડત્રીસ ક્યુસેક પાણીની જાવક થઈ છે નર્મદા ડેમનો એક દરવાજો એક પોઈન્ટ પચીસ મીટર ખોલવામાં આવ્યો નર્મદા ભરૂચ અને વડોદરાના બેતાળીસ કાંઠા વિસ્તારમાં આવતા ગામો એલર્ટ પર છે તો બોટાદનો લીંબાડી ડેમ ઓવરફ્લો ડેમના છ દરવાજા અડધા ફૂટ સુધી ખોલાયા ઉપરવાસમાં વરસાદના કારણે પાણીની આવક નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ ડેમના છ દરવાજા અડધા ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે પાણીની આવકમાં પણ વધારો નોંધાયો છે અમરેલીના બાબરા સહિતના પંથકમાં વરસાદ ચરખા ઊંટવડ ખાખરિયા તેમજ આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસાદને પગલે રોડ રસ્તાઓ પર વહેતા થયા છે વરસાદી પાણી તૈયાર પાકોને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે તો ગિર ગઢડા ગીર જંગલ અને તુલસી શામમાં ધોધમાર વરસાદ બપોર બાદ ગરમીના બફારા વચ્ચે વરસાદ ભારે વરસાદથી શહેરના રસ્તા ઉપર પાણી વહેતા થયા તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે શહેરના રસ્તા ઉપર પાણી વહેતા થયા છે એકાએક વરસાદની શરૂઆત થઈ છે વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે તુલસી શામમાં ધોધમાર વરસાદ તો ગીર સોમનાથ ઉના શહેર અને ગ્રામ્યમાં વરસાદ ઉના શહેર કંસારી લામધાર સિલોજ દેલવાડા સહિતના ગામોમાં વરસાદ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે વરસાદથી ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે તો ભાવનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પાલીતાણાનો ખારો ડેમ ઓવરફ્લો ખારો ડેમના છ દરવાજા ખોલાયા છે ડેમમાં સતત પાણીની આવક રહેતા છ દરવાજા એક ફૂટ ખોલવામાં આવ્યા દરવાજા ખોલીને એક હજાર આઠ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ડેમમાંથી પાણી છોડી નીચાણવાળા આઠ જેટલા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા તો પાલિતાણાનો ખારો ડેમ ઓવરફ્લો ભાવનગરમાં સાર્વત્રિક વરસાદના કારણે ભાલ પંથકમાં ઘેલો નદીમાં આવ્યું છે ઘોડાપુર જેના કારણે કેટલાક ગામડાઓના રસ્તાઓ બંધ થયા છે તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઘેલો નદીમાં આવ્યું ઘોડાપુર ઘેલો નદીમાં પાણી આવી જતા ભાલ પંથકમાં આવેલા આણંદપર પાસેથી દેવડિયા પાડીયાદ રાજપરા ગામ તરફ જવાનો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે

ભાલના પાળિયાદ ઘાગડી રાજપરા દેવડિયા વિસ્તારના વાડી વિસ્તારમાં ઘુસ્યા છે વરસાદી પાણી ખેતરોમાં જાળ કપાસ જેવા પાકોમાં નુકસાન તો ભાલના ખેડૂતોએ પાક નુકસાની અંગે વળતર માંગ્યું છે કાળોભાળનું પાણી બહાર આવવાનું હોવાથી આ મને ઝાર કપા બધું પાણીમાં અત્યારે હરકાવ થઈ ગયેલું છે હવે આનો કાંઈક પ્રશ્ન હલ થાય એવું કરો એવી સરકારને અમે નર્મ વિનંતી કરવી છે આ બાજુ અમારે ઘેલો અને આ બાજુ કાળુભાર બે ગામની બે વચ્ચે ગામ પાવ્યા આવેલું છે અને બેયનું પાણી બહાર આવે છે તો આની વહેલી તકે કાંઈક સગવડતા થાય એવું કરો તો વડોદરાની સાથે પંચમહાલમાં પણ વરસાદી માહોલ જામ્યો છે એક આલુના ડેરો સ્ટેશન ખંડેવાલ નેસડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે હળવાથી ભારે વરસાદી ઝાપટા સાથે પાણીના વહેણ વહેતા થયા છે વરસાદી માહોલને લઈને રસ્તા પર પાણી જ પાણી થયું છે ડેરોલ સ્ટેશન ખંડેવાલ થઈ નેસરાના માર્ગના ગરનાળામાં પાણી ભરાયા છે માર્ગ ઉપર આવેલા રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકો પણ અટવાયા છે કેટલાક વાહન ચાલકોએ પાણીમાંથી પસાર થવા માટે પ્રયાસ કર્યા તો ખેલાયા માટે હવામાન વિભાગને આપ્યા રાહતનો સમાચાર નવરાત્રીમાં વરસાદની શક્યતા નહીંવત નવરાત્રીમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી નવરાત્રીમાં દક્ષિણ ગુજરાતમાં હળબો વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી જોવા મળી રહી છે અબી અગર જો સિનારિયો હે ઉસકે હિસાબ સે જો હે રેનફોલ જો હે બહોત કમ જો હે દેખને કો મિલેગા હમે નવ રાતરો મે આજે દસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના મતે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગના જિલ્લામાં યલ્લો એલર્ટ છે જેમાં ખેડા આણંદ પંચમહાલ વડોદરા દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ ભાવનગર અમરેલીમાં ભારે વરસાદ થઈ શકે છે આજે અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે છે તો નોર્તામાં ક્યાં કેવો વરસાદ પડી શકે છે તેને લઈને હવામાન ખાતાએ આગાહી કરી છે આજે દસ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે જે પ્રકારથી મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના જિલ્લા માટે પણ આગાહી હવે નજર કરીશું સમાચાર સુપરફાસ્ટ પર